નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રથમ પરીક્ષા બે હજાર ત્રેવીસના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના પેપર નંબર એકના વિભાગ ઈનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું ચાલો શરૂ કરીએ વિભાગ ઈ જોઈએ નંબર એકતાલીસ તો કે નીચે આપેલા વાક્યો કથાના ક્રમાનુસાર ગોઠવો જેના ગુણ છે ચાર જે તમને ક્રમાનુસાર અહીં તમને ગોઠવીને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો ચાલો ત્યાર પછી નંબર બેતાલીસ જોઈએ તો કે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવો જેના ગુણ છે ચાર અહીં સંસ્કૃતમાં ખંડ આપેલો છે વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના જોઈએ એ યુદ્ધાવસરે અર્જુન કુત્ર गतः तो जब उसे इद्दावसरे अर्जुनः हिमालयम् गतः बी अवसरम् लब्धवा दुर्योधनः कीम् कृतम् तो जब उसे तदा कुरुक्षेत्रेष्ठेन दुर्योधनेन अवसरम् लब्धवा चक्रव्यूह रचितः नंबर सी चक्रव्योहस्य भड़ं कह अबोधतः तो जब उसे अर्जुनः वर्ज इत्वा

ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોય કરતા સાથે યોગ્ય કૃતિ જોડો જેના ગુણ છે બે નંબર તેતાલીસ બાણ ભટ્ટ તો અહીં જવાબ આવશે હર્ષ ચરિતમ નંબર ચુમ્માલીસ કવિ દંડી તો તેનો જવાબ આવશે દશ કુમાર ચરિતમ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના સંસ્કૃત વિષય ના જે પ્રથમ પરીક્ષા માટેના એટલે કે બે હજાર ત્રેવીસના જે કુલ બે પ્રશ્નપત્રો અને તેમના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી આગળ જોઈએ રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્ય ખંડ ફરીથી લખો તેના ગુણ છે ત્રણ જોઈએ નંબર પિસ્તાલીસમાં તો તંડુલા ન તો એ જવાબ આવશે તંડુલાહ ત્યાર પછી છે સજ્જાતાહ ત્યાર પછી કૃષ્ણ કૃષ્ણગાર પી આ રીતના આપણે જે રેખાંકિત પદો છે તેને આપણે શુદ્ધ કરી અને ગત્ય ખંડ આ રીતના ફરીથી લખવાનો છે જોઈએ ત્યાર પછી આગળ નંબર છેતાલીસ તો કે નીચે આપેલ શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો જેના ગુણ છે ત્રણ જોઈએ તેનો અનુવાદ પહેલા શ્લોકનો ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્ય જોગે ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે ત્યાર પછી અર્થ વિસ્તાર તો ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાયા તો હોય જ તે છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે આમ મહાવૃક્ષની વાત કરીને કવિ મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાનું કહે છે આ એવા મહાપુરુષનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે પ્રસ્તુત સુભાષિતમાં અન્યોક્તિ વડે મનુષ્યને બોધ આપવામાં આવ્યો છે કે શરણ આપનાર પાસે ધન સંપત્તિ ન હોય તેથી તેનો ત્યાગ કરવો ઉચિત નથી ધન ન હોય પરંતુ તેમની પાસે જ્ઞાન તો હોય જ છે ભાગ્યને કારણે મહાપુરુષો કે સજ્જનો આપત્તિમાં આવી પડ્યા હોય તો પણ પોતાને શરણે આવેલા લોકોને તે સુખ શાંતિ અને જ્ઞાન તો આપે જ છે ત્યાર પછી તેની અથવાની અંદર જોઈએ નંબર છેતાલીસ તેનો અનુવાદ કે સર્વ લોકો સુખી થાઓ સૌ નિરોગી થાઓ સૌ મંગલ ભાવનાઓ જુઓ કોઈ પણ માનવ દુઃખી ન થાય ત્યાર પછી તેનો અર્થ વિસ્તાર જોઈએ તો કે પ્રસ્તુત શ્લોકમાં સમગ્ર સમાજના હિત તથા કલ્યાણને શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી છે તેથી કવિ કહે છે કે સૌ સુખી થાવ બધા જ એકબીજા પ્રત્યે શુભ અને મંગલમ વિચારો ધરાવનારા થાઓ કોઈ પણ માનવ દુઃખી ન થાય સંસારમાં સૌ કોઈ યવી દુઃખોથી પીડાયેલા હોય છે કોઈને આર્થિક સામાજિક કે શારીરિક યાતનાઓ દુઃખ આપતી હોય છે તેથી આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બધા જ સુખી બનો શારીરિક વ્યાધિ કે રોગ કોઈને પણ ન પીડે અને સૌ એકબીજાને ઈર્ષા રહિત દ્રષ્ટિથી શુભ ભાવનાથી જોઈએ એકબીજાનો મંગલ ઈચ્છે એવી પરોપ્રકારની ભાવના વ્યક્ત કરવામાં આવી છે આધિ વ્યાધિ ઉપાધિ જેવા દુર્વ દુન્વયવી દુઃખોથી મુક્ત થઈને સૌ મનુષ્યો સુખી બને તેમાં જ સમાજની સફળતા અને સાર્થકતા સમાયેલી છે પ્રસ્તુત શ્લોકમાં પણ વેદોની જેમ વૈશ્વિક ઉદારતા દર્શાવવામાં આવી છે મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે જેથી સમગ્ર સમાજ દેશ થકી સૃષ્ટિનું પણ કલ્યાણ થાય તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જરૂરથી આ પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરી લેવો ફરી આપણે મળીશું પ્રશ્નપત્ર બેના વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો